નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 વિષય આસપાસ. આસપાસમાં આપણે જોશું પુનરાવર્તન. ત્યારબાદનો આપણે પાઠ લઈએ તો પાઠનું નામ છે આપણા સાથી. આપણા સાથી એટલે કે આ પાઠમાં આપણા મિત્રોની વાત કરવામાં આવી હતી. તો આ પાઠમાં આપણે આપણા પશુ પક્ષી વિશે કે જે આપણા ઘરની ચોકી કરે, આપણે જેને પાડીએ અને તે આપણને વફાદાર બનીને રહે તે વિશે આપણે ઘણું બધું જોયું હતું. તો આ પાઠમાં બાળકો ક્લાસરૂમની અંદર હતા ત્યારે અચાનક જ ટક અવાજ આવે છે અને તે ટક અવાજ આવ્યો હતો એક પક્ષીનો કે જે ફરતા પંખામાં આવી ગયું હતું. તો તે પક્ષી વિશે વાત કરી હતી નવજોત, હરભજન અને પીટરે. તો તે પક્ષીને તે બાળકો ઉડતું પણ કરી દે છે. ત્યારબાદ આપણે જોયું તો આ જ પાઠમાં કે શંકરની બિલાડી, બિલાડીના બચ્ચાઓ વિશે પણ જોયું હતું. શંકરની બિલાડી કે શંકર છે તે ખૂબ જ ખુશ હોય છે કારણ કે એને જે બિલાડી પાડી હતી તે આજે તેના બચ્ચાઓને જન્મ આપે છે. કેટલા બચ્ચા? તો કે 4 બચ્ચાઓને જન્મ આપે છે. તો તેના કારણે શંકર છે તે પણ ખૂબ જ ખુશ છે કારણ કે તેને આ બિલાડી પાડી હતી અને તે બિલાડી છે તે તેના બચ્ચાઓને જન્મ આપે છે. અને અચાનક જ એક દિવસ આ બિલાડી છે તેનો રડવાનો અવાજ સંભળાય છે કારણ કે તેનું 4 બચ્ચામાંથી એક બચ્ચું ખોવાઈ ગયું હોય છે. પરંતુ તે બચ્ચું ખોવાયેલું હોતું નથી. શંકરની બેન છે તે વાડામાં એ બચ્ચાને લઈને રમાડતી હોય છે. તો તેના કારણે બિલાડી તે બચ્ચાને ગોતીને રડવા લાગે છે, મળતું નહોતું તે માટે. તો આના આધારે આપણે સામાન્ય સવાલ કરી શકીએ કે બિલાડીનો અવાજ કેવો હોય છે બાળકો? તો બિલાડીનો અવાજ હોય છે તે કેટલું મધુર બોલે છે. કેવી રીતના બોલે છે? તો કે મ્યાઉં મ્યાઉં તેવી રીતના બિલાડી અવાજ કરે છે. તે ઉપરાંત તમને ગમતા કોઈપણ પ્રાણીઓ વિશે તમારે લખવાનું છે કે તમને કોઈપણ પ્રાણી ગમતું હોય, જેમ કે બિલાડી, કૂતરો, હાથી, મોર. તો તમને ગમતા મનપસંદ પ્રાણીનું નામ લખી શકો છો. ત્યારબાદ છે કે તમે પાલતુ પ્રાણી પાળ્યું હોય અને તેને ભૂખ લાગે તો તમે શું કરો? કોઈ તમારા પ્રાણી, તમે પાળેલા પ્રાણીને કોઈ ખીજાય અથવા તો તેને કોઈ ઈજા થાય, ઠંડી કે ગરમી અનુભવે ત્યારે તમે શું કરો? તો અહીંયા મેં કેટલાક પ્રશ્નોના ઉત્તર લખેલા છે. જેમ કે ભૂખ લાગે ત્યારે આપણે તેની રોટલી અથવા તો બિસ્કિટ આપીએ. જો પક્ષી હોય તો તેને આપણે ચણ નાખીએ. ત્યારબાદ આપણા પાલતુ પ્રાણીને કોઈ ખીજવે અથવા તો ચીડવે તો આપણે તે ખીજવનાર વ્યક્તિને ઠપકો આપીને તેને ત્યાંથી દૂર કરીએ. ત્યારબાદ છે કે ઈજાગ્રસ્ત થાય, આપણા પ્રાણીને ઈજા થાય, વાગી જાય તો આપણે શું કરીએ? તો જ્યાં વાગ્યું હોય ઘા પર દવા લગાવીને તેને મટાડવાની પ્રયત્ન કરીએ. અથવા તો વધુ વાગ્યું હોય તો આપણે પક્ષીના દવાખાને તેને લઈ જાય. ત્યારબાદ છે કે ઠંડી કે ગરમી અનુભવે તો આપણે તેના પર ગરમ કપડાથી તેને ઢાંકી દઈએ. ત્યારબાદ છે પ્રાણીઓના નામ લખેલા છે અને આપણે તેને કેમ રાખીએ છીએ તે લખવાનું છે. તો પહેલું છે કૂતરો. તો કૂતરો છે તે આપણા ઘરની ચોકી કરે છે. આપણને ગાય દૂધ કોણ આપે છે? તો કે ગાય અથવા તો ભેંસ, બકરી પણ આપે છે. તો આપણે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ છે ગાડું ખેંચે કોણ? તો કે બળદ છે તે આપણું ગાડું ખેંચે છે. આપણે ખેતીકામમાં ઉપયોગી બળદ છે. ત્યારબાદ બિલાડી છે તે શું કરે? તો આપણા ઘરમાં ઉંદરોનો ત્રાસ હોય તેને ઓછો કરે છે. મરઘી આપણને ઈંડા આપે છે. માછલી ઘરની શોભા વધારે છે. આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો તે પ્રાણી છે સસલું. ત્યારબાદ છે મધમાખી. મધમાખી શું કરે? તો તે આપણને મધ આપે છે. તો આવી રીતના બધા પ્રાણીઓ, પશુઓ, જીવજંતુઓ આપણને અનેક રીતે ઉપયોગી હોય છે. તો તે કઈ રીતે ઉપયોગી છે તે આપણે અહીંયા જોયું. ત્યારબાદ છે માનવીને ઉપયોગી અને પ્રાણીઓને પણ ઉપયોગી. તો માનવી અને પ્રાણી બંનેને ઉપયોગી છે તેવી વસ્તુ 3 છે. તો પહેલું છે હવા, ખોરાક, આરામ અને ઊંઘ. આ 3 વસ્તુ છે તે દરેક વ્યક્તિને જરૂર પડે છે. જો આ 3 વસ્તુ ના હોય તો માનવી અથવા તો પ્રાણી મૃત્યુ પણ પામી શકે છે. ત્યારબાદ છે કે આપણે બીજા આ પાઠમાંથી સવાલ પણ કાઢી શકીએ કે કયા પ્રાણીઓ આપણને દૂધ આપે, ખોરાક તરીકે દૂધ પૂરું પાડે છે? તો કે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ છે તે આપણને દૂધ આપે છે. ત્યારબાદ ભારવહન માટે ઉપયોગી પ્રાણી, તો કે બળદ, ઘોડો, ઊંટ અને હાથી તે ભારવહન માટે ઉપયોગી છે. ત્યારબાદ છે કે ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ?
તો ઊન આપણને ઘેટું આપે છે, તો ઘેટું ઊન આપે છે, તો આપણે ઊનમાંથી કઈ વસ્તુઓ બનાવી, તો કે શાલ, સ્વેટર, મફલર વગેરે વસ્તુઓ આપણે ઊનમાંથી બનાવીએ છીએ. ત્યારબાદ છે કે ચામડામાંથી બનતી વસ્તુ, આપણે ચામડામાંથી બનતી વસ્તુ પણ ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે પગરખા, આપણે ચપ્પલ પહેરીએ તે પણ ચામડામાંથી બનેલા હોય છે. પટ્ટો, બેગ, પાકીટ વગેરે વસ્તુ ચામડામાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. જેમ કે ગાય, ભેંસ, મરઘી, મધમાખી, કેટું વગેરે બધા પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, તે આપણને, તો પ્રાણીઓમાંથી આપણને દૂધ, માંસ, ઘી, લાખ, મધ, રેશમ, ઊન, ચામડું, ઈંડા વગેરે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે કે વિવિધ પશુ પક્ષીઓ ખોરાક તરીકે શું લે છે. પશુઓ અને પક્ષીઓ બંનેના ખોરાકમાં ઘણો બધો તફાવત હોય છે. જેમ કે પશુઓ ખોરાકમાં લે છે માંસ, ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ વગેરે વસ્તુઓ લે છે. કેટલાક પશુઓ છે તે શિકારી પશુ હોય છે, જેમ કે વાઘ, સિંહ જેવા ઘણા બધા શિકારી પ્રાણીઓ હોય છે, તે અન્ન પોતાના ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે પક્ષીઓ પોતાના ખોરાક તરીકે દાણા લે છે, ચણ લે છે, અનાજના દાણા, રોટલી અથવા તો નાની જીવાતો, નાના પશુ પક્ષીઓ વગેરેને તે પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. પશુ પક્ષીઓનું જતન આપણે કઈ રીતના કરી શકીએ, તો કે પશુ પક્ષીઓને સમયસર આપણે ખોરાક આપીને, તેમને નિયમિત નવડાવીને, સાફ રાખીને, તેમનું રહેઠાણ પોતે જે જગ્યાએ રહે છે તે જગ્યાને સાફ રાખીએ, સ્વચ્છ રાખીએ, પશુ પક્ષીઓની હંમેશા સારવાર લઈએ, અથવા તો તેને ઈજા થઈ હોય તો તેને ડૉક્ટર પાસે મોકલીએ, તેમને વધુ પડતું કામ ન કરાવે, તેના ઉપર આપણે જુલ્મ ન કરવો જોઈએ. પશુઓને પાણી પીવા માટે આપણે ઠેર ઠેર હવાડા બનાવવા જોઈએ, કારણ કે તેના કારણે તે પૂરતું પાણી પી શકે. ત્યારબાદ આપણે પક્ષીઓને કઈ રીતના આપણે સાચવવા જોઈએ, જતન કરવું જોઈએ, તો કે પક્ષીઓ માટે ચબૂતરા બનાવવા જોઈએ, નિયમિત અનાજ નાખવું જોઈએ, તેમના માટે ઠીપ બનાવવી જોઈએ, અને ઠીપમાં નિયમિત આપણે પાણી ભરવું જોઈએ, અને ઠીપ આપણે ધાવા પર, અગાસીમાં, ચબૂતરામાં અને ઝાડની ડાળીએ પણ લટકાવવી જોઈએ. ઈજાગ્રસ્ત પક્ષીઓ હોય તેને આપણે પ્રેમપૂર્વક સારવાર આપવી જોઈએ અને આપણે પક્ષીઓના માળાની રક્ષા કરવી જોઈએ. તો આવી રીતના આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખ્યા હતા કે આપણા જે સાથી મિત્રો છે, પશુ પક્ષીઓ છે, તે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, તો આપણે પણ તેને કઈ રીતે ઉપયોગી બની શકીએ તે વિશે આપણે પાઠમાં ઘણું બધું જોયું હતું. તો આ પુનરાવર્તન અહીંયા પૂરું થાય છે.